તો વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ અંદર અભ્યાસ કર્યો તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે લો સેટરિયલ નો સિદ્ધાંત અને એના ઉપર આપણે સાંદ્રતા ફેરફારની અસર સમજાવી તો એની અંદર લેટરિયલ નો સિદ્ધાંત છે એ આપણે શું કહે છે તો તમને કાલે કીધું હતું કે ભાઈ લેટેલ નો સિદ્ધાંત છે એ આપણે એવા પરિબળોની અંદર ફેરફાર કરો જે ફેરફારનો અસર ઓછી કરે અથવા એનો શું કરે પ્રતિકારક કરે તો એની અંદર હજી તમને થોડુંક રિવિઝન કરાવી દઉં કે સાંદ્રતામાં થતો ફેરફાર ની આપણે વાત કરતા તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે એક શું લીધું કે ભાઈ એ છે એ પ્લસ બી ગીવ શું મળશે સી પ્લસ ડી તો આપણે એક સામાન્ય રિએક્શન લઈ અને આપણે વાત સમજ્યાતા

અને શું થશે તો પ્રક્રિયા પૂરોગામી દિશામાં થઈ અને નિપજનું પ્રમાણ છે એ પ્રમાણ શું થશે તો નિપજનું પ્રમાણ છે એ વધે છે શું થાય છે નિપજનું પ્રમાણ વધે છે તો એવી જ રીતે બીજું પણ તમને સમજાવ્યું હતું કે ભાઈ પ્રક્રિયકને દૂર કરો શું કરો પ્રક્રિયકને છે એ પ્રક્રિયકને દૂર કરો અને અથવા તો શું કરો અથવા નિપજને ઉમેરો અથવા નિપજને છે એ શું કરો તમે ઉમેરો

એ જુદા જુદા છે એ પ્રકારના એમસીક્યુ પૂછે તો આટલું જો તમને આવડતું હોય તો ગમે એવું એમ સિક્યુ પૂછે તો તમને આવડે અને એના ઉપરથી આપણે કાલે છે એ પ્રયોગો છે એ પ્રયોગોની પણ આપણે વાત કરી તો એની અંદર તમને ખબર છે કે ભાઈ એફી પ્લસ થ્રીની સાંદ્રતા છે એ શું કરવામાં આવે તો એફી પ્લસ થ્રીની સાંદ્રતા અથવા એ સી એન માઇનસની સાંદ્રતા ઘટાડવામાં આવે તો પ્રક્રિયા છે એ પ્રતિગામી દિશામાં થઈ અને લાલ રંગની તીવ્રતામાં શું થાય છે તો લાલ રંગની તીવ્રતામાં ઘટાડો થાય છે ઓકે તો આવું કાલે આપણે સમજાતા તો આજના લેક્ચરની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરવાની છે દબાણના દબાણના તો દબાણ છે એ દબાણ ફેરફારની અસર જો આ ખાસ સમજવાની છે દબાણ ફેરફારની અસર બધા જ વિદ્યાર્થી મિત્રોને આ અસર આવડવી જોઈએ કારણ કે તમારે બારમા ધોરણની અંદર જે ડબલ ની પરીક્ષા આપવાની છે ત્યારે શું થશે તો આમાંથી એક એમસીટ્યુ તમને છે લગભગ દર વર્ષે છે આ પરીક્ષાની અંદર હોય જ છે અને પરીક્ષાની અંદર આ જે એમસી પૂછાય છે એ એકદમ સરળમાં સરળ એમસી છે અને એની અંદર તમારે છે આ દબાણની અસર કોના ઉપર થાય તો પહેલા તો એ ખબર હોવી જોઈએ આપણે કે ભાઈ દબાણ છે તો એ દબાણની અસર કોના ઉપર થાય તો દબાણની અસર છે એ એ વાયુમય વાયુમય પ્રક્રિયક પ્રક્રિયક અને અને ઉપર ઉપર થાય થાય જ તો તમને બધાને ખબર છે કે ભાઈ વાયુમય પ્રક્રિયક અને નીપજ ઉપર જ શા માટે અસર થાય તો દબાણ છે એ વધારો ઘટાડો કરો તો વાયુમય પ્રક્રિયક હોય અથવા નીપજ હોય તો એના ઉપર જ અસર થાય તમને બધાને ખબર છે કે ભાઈ ઘન અને પ્રવાહી છે એના અણુઓ તો નજીક નજીક ગોઠવાયેલા જ હોય તો એના ઉપર દબાણની અસર છે એ કેવી થશે તો દબાણની અસર છે એ નહિવત થશે ઓછી થશે ખૂબ જ ઓછી એટલે દબાણની અસર છે એ કેવી થાય નહિવત એટલે એનું સંકોચન ના થાય જો દબાણ તમે વધારો તો એની અંદર ઘન પ્રવાહીનું છે એટલું બધું સંકોચન ન થાય પણ તમને બધાને ખબર છે કે વાયુમય છે એ પ્રક્રિયક અથવા નિપજ હોય તો એની અંદર એના અણુઓ છે છૂટા છૂટા ગોઠવાયેલા હોય તો એના ઉપરથી આપણે શું કરીએ તો એના ઉપર જો દબાણ વધારવામાં આવે તો શું થશે તો દબાણ વધારવામાં આવશે તો એ પ્રક્રિયક અને નિપજ છે એની ઉપર અસર તમને જોવા મળશે બીજું મોસ્ટ મોસ્ટ આઈએમપી આઈએમપી આ મુદ્દો જ આપણે છે એ સમજવાનો છે તો બીજો મુદ્દો તમને વિદ્યાર્થી મિત્રો સમજાવું છું કે એવી પ્રક્રિયાઓ એવી પ્રક્રિયાઓ એવી પ્રક્રિયાઓ કે જે નીપજ નીપજના મોલ સંખ્યા શું હોય મોલ સંખ્યા જુદી જુદી હોય મોલ સંખ્યા જુદી જુદી હોય તેવી પ્રક્રિયા તેવી પ્રક્રિયા પર જ તેવી પ્રક્રિયા પર દબાણની અસર થાય છે આ હમણાં સમજાવું તમને દબાણની અસર થાય છે તો વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખબર છે કે એવી પ્રક્રિયાઓ કે જે નિપજના અને પ્રક્રિયકના મોલ સંખ્યા છે કેવી હોય તો કે ભાઈ મોલ સંખ્યા છે જુદી જુદી હોય તેવી પ્રક્રિયા પર જ દબાણની અસર થાય છે ધારો કે આપણે કાલે એક સામાન્ય reaction લીધું તો એની વાત કરીએ કે ભાઈ એ જી પ્લસ બીજી ગીવ શું મળે છે આપને સીજી પ્લસ ઓકે તો આપણે પ્રક્રિયા લીધી તો હવે જો તમને ખબર છે કે આ પ્રક્રિયક છે અને આ નીપજ છે તો પ્રક્રિયક છે અહીંયા કઈ નથી લખવું એટલે એક મોલ અહીંયા પણ નથી લખવું એટલે એક મોલ એટલે પ્રક્રિયકના મોલ કેટલા થયા તો પ્રક્રિયકના મોલ બે તો અહીંયાં તમે નિપજના મોલનું કેલ્ક્યુલેશન કરશો તો નિપજના મોલ પણ છે એ કેટલા મળે છે આપને બે મળે છે તો પ્રક્રિયક અને નિપજના મોલ સરખા છે એટલા માટે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર તમે દબાણ છે વધારશો તોય ભલે દબાણ તમે ઘટાડશો તોય ભલે અહીંયા આ પ્રક્રિયામાં દબાણની અસર થશે નહીં આ પ્રક્રિયામાં દબાણની અસર છે એ દબાણની અસર થશે નહીં તો મનમાં તમારા બધા જ વિદ્યાર્થીઓના મનમાં છે એ પ્રશ્ન ઉદ્ભવતો હશે કે આવું શા માટે થાય છે કે પ્રક્રિયક અને નિપજ છે એ તો વાયુમય સ્વરૂપે જ છે પ્રક્રિયક અને નિપજ છે એ કેવા સ્વરૂપે છે વાયુમય સ્વરૂપે છે તો પણ એની અંદર દબાણની અસર સુકા નથી થતી તો આપણે અહીંયા પોઈન્ટ લખ્યો છે શું લખ્યો છે પોઈન્ટ કે ભાઈ એવી પ્રક્રિયાઓ છે કે જે નિપજના અને પ્રક્રિયકની મોલ સંખ્યા છે એ જુદી જુદી હોય તેવી પ્રક્રિયાઓ પર જ દબાણની અસર થાય છે પણ અહીંયા તો જોવો જોઈએ સરખી છે તો એ મોલની સંખ્યા સરખી હોવાથી શું થશે કે ભાઈ અહીંયા દબાણની અસર થશે નહીં શા માટે ન થાય એનું પણ કારણ તમને સમજાઈ દો કે ધારો કે આ પ્રક્રિયાની અંદર તમે શું કરો છો દબાણ વધારો છો શું કરો છો દબાણ છે એ દબાણ વધારો છો તમે દબાણ વધારી શકો પણ એના ઉપર સંતુલન અચળાંક ઉપર કેસ પી ઉપર અથવા કે સી ઉપર છે એ અસર થશે નહીં શા માટે નહીં થાય કે ભાઈ તમે દબાણ વધાર્યું તો એની અંદર જો પ્રક્રિયક અને નિપજના મોલ સરખા છે એટલા માટે શું થશે કે જેટલી અસર પ્રક્રિયક ઉપર થશે એટલી જ અસર છે એ કોના ઉપર થશે નિપજ ઉપર થશે તો આની અંદર છે એ શું થશે તો આની અંદર છે બે ઉપર છે સાંદ્રતા કેવી હોય તો નીપજોની સાંદ્રતા છે જુદી જુદી હોય ત્યારે આપણે કેવી અસર એટલે અથવા તો કેવી પ્રક્રિયા થશે પૂરોગામી દિશામાં પ્રક્રિયા થશે કે પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થશે તો એ આપને છે ખબર પડશે હાલો તો એક એની અંદર એ ઉદાહરણ લઈએ આપણે કાર્બન મોનોક્સાઇડ છે એની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરતા એટલે કાર્બન મોનોક્સાઇડ વાયુ સાથે કોની પ્રક્રિયા કરતા હાઇડ્રોજન વાયુની પ્રક્રિયા કરતા આપને નીપજ શું મળે છે તો નિપજ આપને છે કાર્બન ડાયોક્સાઇડ મિથેન અને પ્લસ એચ ટુ એચ સી એચ ફોર મિથેન વાયુ મળે છે અને પ્લસ એચ ટુ ઓ પાણીની છે એ શું મળે છે આપને ભરાળ મળે છે ઓકે હાલો તો પેલા આ રિએક્શન ને આપણે શું કરવાનું સંતુલિત

તો પ્રક્રિયક ના મોલની સંખ્યા છે તમને ખબર છે ત્રણ અને એક એટલે કેટલી થાય ટોટલ ચાર પણ એક વસ્તુ વાયુમય પ્રક્રિયક કેવા કારણ કે તમને ખબર છે કે ઘન અને પ્રવાહી ઉપર અસર નથી થતી એટલે તમે શું લખશો તો અહીંયા તમે લખશો વાયુમય પ્રક્રિયક ના મોલની સંખ્યા તો વાયુમય પ્રક્રિયક ના મોલની સંખ્યા ચાર એવી જ રીતે તમે લખો વાયુમય વાયુમય બે તો હવે અહીંયા તમને ખબર પડી ગઈ કે ભાઈ પ્રક્રિયાના મોલ વધારે છે અને ના મોલ છે એ શું છે ઓછા છે તો હવે હું તમને એમ કઉ કે આ પ્રક્રિયામાં શું કરો છો તમે તો બધાને ખ્યાલ આવી ગયો હશે કે આ પ્રક્રિયામાં તમે શું કરો છો દબાણ છે એ દબાણ તમે વધારો છો તો તરત જ ખ્યાલ આવી જાય કે ભાઈ દબાણ તમે વધાર્યું તો શું થશે તો દબાણ તમે વધાર્યું છે તો આ પ્રક્રિયામાં દબાણ વધારવાથી શું થશે તો પ્રક્રિયા છે કઈ દિશામાં થશે તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ પ્રક્રિયકના મોલ વધુ છે અને નિપજના મોલ ઓછા છે તો વધારે અસર કોના ઉપર થાય કે ભાઈ જેના મોલ વધારે હોય એના ઉપર વધારે અસર થાય

દબાણ છે એ દબાણ તમે ઘટાડશો તો દબાણનો જે ઘટાડો કર્યો એ વધારે અસર કોના ઉપર થશે કોની સાંદ્રતા તમે ઘટાડી કહેવાય તો કે ભાઈ છે તમે પ્રક્રિયક છે એની સાંદ્રતા ઘટાડી કહેવાય તો પ્રક્રિયા છે હવે કઈ દિશામાં થાય તો પ્રક્રિયા છે એ પ્રતિગામી દિશામાં થશે અને પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થઈ અને શું થશે તો પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થઈ અને નિપજનું પ્રમાણ ઘટશે ઓકે સમજણ પડી ગઈ હાલો એક બીજું ઉદાહરણ આપણે લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે તો એની અંદર આપણે એક પ્રક્રિયા લઈએ કે ભાઈ કાર્બન સોલિડ સાથે છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુની પ્રક્રિયા કરવામાં આવે CO2 વાયુની પ્રક્રિયા કરવામાં આવે તો પ્રક્રિયા કરતા આપને શું મળે છે તો પ્રક્રિયા કરતા આપને કાર્બન મોનોક્સાઇડ આપે છે શું આપે છે કાર્બન મોનોક્સાઇડ પણ કાર્બન મોનોક્સાઇડ છે રિએક્શન સંતુલિત કરવું છે બે કાર્બન તો બે તો હવે મારે અહીંયા લખવું છે વાયુમય વાયુમય પ્રક્રિયકના કુલ મોલ પ્રક્રિયકના મોલ હાલો તો વાયુમય મારે પ્રક્રિયકના મોલ છે બધા જ વિદ્યાર્થીઓ જેડબલી નીતની અંદર આ એમસીક્યુ પૂછાય છે ત્યારે તમે બધા છે શું કરો છો તો ત્યારે આ પ્રવ છે એની અંદર બધા વિદ્યાર્થી મિત્રો ભૂલ કરે છે કે અહીંયા તમને એમ કે કે વાયુમય પ્રક્રિયકના મોલ તો આ તરત જ બે લખી નાખે અને એ કે બે નિપજના મોલ એટલે કે આના ઉપર દબાણની અસર થાય નહીં પણ જુઓ તમને શું કીધું છે વાયુમય પ્રક્રિયકના મોલ કીધા છે તો વાયુમય પ્રક્રિયકના મોલ કેટલા થશે તો વાયુમય પ્રક્રિયકના મોલ એક જ છે અહીંયા તો તમને એમ થાય આ કાર્બન કેમ ન ગળ્યું તો ખાસ ધ્યાન રાખવાનું છે કે કાર્બન છે એ સોલિડ નીચે લખેલું જ હશે સોલિડ હોય તો સોલિડ ગેસ હોય તો ગેસ એક્વિયસ હોય તો એક્વિયસ લિક્વિડ હોય તો લિક્વિડ ઓકે તો અહીંયા તમારે એમ લખવું હોય કે વાયુમય પ્રક્રિયકના મોલ તો વાયુમય પ્રક્રિયકના મોલ કેટલા કેટલા થયા એક અને એવી જ રીતે આપણે વાયુમય છે વાયુમય નિપજના મોલ સેના મોલ નિપજના મોલ તો વાયુમય નિપજના મોલ છે નિપજના મોલ કેટલા છે તો બે તો અહીંયા તો વાયુમય જ છે એટલે બે તો હવે આ પ્રક્રિયાની અંદર જોવો જી કે ભાઈ પ્રક્રિયકના મોલ કરતા છે એ પ્રક્રિયકના મોલ કરતા નિપજના મોલ કેવા છે વધારે તો હવે આ પ્રક્રિયાની અંદર તમે દબાણ છે એ વધારશો શું કરશો દબાણ વધારો તો દબાણ વધારો એટલા માટે શું થશે તો જો દબાણ તમે વધારશો તો તરત જ તમને ખ્યાલ આવી જશે કે ભાઈ જેટલું પ્રક્રિયક ઉપર 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 દબાણ દબાણ એના છે 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 એ એ શું શું થશે થશે તો વધારે અસર કરશે એટલે પ્રક્રિયા હવે કઈ દિશામાં થશે તો અહીંયા તમને એક છે ખબર પડે કે અહીંયા છે પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થશે તો પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થાય તો પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થશે તો તમને ખ્યાલ જ છે કે નિપજની સાંદ્રતા શું થાય તો નીપજની સાંદ્રતા દિશામાં થશે પૂરોગામી દિશામાં તો પૂરોગામી દિશામાં પ્રક્રિયા થઈ અને નીપજનું પ્રમાણ શું થશે તો નીપજનું પ્રમાણ છે એ વધશે શું થશે નીપજનું પ્રમાણ વધે છે ઓકે તો તમને આ ખ્યાલ છે હાલો તો હવે આવી રીતે તમને કોઈ પણ એમ સીક્યુ આપે નીચે કોઈ પણ ચાર પ્રક્રિયાઓ આપેલી હોય અને એ પ્રક્રિયાની અંદર તમને એમ કીધું હોય કે ભાઈ નીચે દબાણ વધારવામાં આવે તો શું થાય દબાણ ઘટાડવામાં આવે તો શું થાય તો એ ખાસ તમને આવડવું જોઈએ અને આના ઉપરથી છે એ ઘણી છે એ શું થશે તો ઘણી છે એ તમને એમસીક્યુ છે એમ સીક્યુ તમને જે ડબલ ઇ અને નીટની અંદર પરીક્ષાઓની અંદર તમને છે એ જોવા મળશે ઓકે ચાલો

અને છેદમાં તો છેદમાં શું થશે તો છેદમાં છે શું થશે CO ની સાંદ્રતા કોની સાંદ્રતા થશે H2 ની સાંદ્રતા પણ H2 ની સાંદ્રતાના મોલ કેટલા છે 3 એટલે એનો ઘાતાંક શું થશે 3 તો હવે જુઓ આ પ્રક્રિયાની અંદર તમે શું કરો તો આ પ્રક્રિયાની અંદર છે તમે દબાણ છે એ દબાણનું શું કરવામાં આવે વધારવામાં આવે તો ઘટાડવામાં આવે તો QC નું મૂલ્ય છે એ બદલાશે અને આપણે એની અંદર ખબર જ છે કે જો QC ઇક્વલ ટુ KC તો પ્રક્રિયા છે એ સંતુલનમાં છે તેમ કહીએ છીએ ઓકે પછી જો QC નાનો હોય અને KC મોટો હોય તો તમને ખબર છે પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે એવી જ રીતે QC મોટો હોય અને KC નાનો હોય તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધશે તો આના ઉપરથી પણ છે એ તમને ખ્યાલ આવે અને મેં તમને જે સમજાવ્યું મોલની સંખ્યા તો મોલની સંખ્યા ઉપરથી પણ તમને ખબર પડશે ઓકે

તાપમાન છે તાપમાન તાપમાનનો આપણે શું કરવો છે તો તાપમાનનો આપણે ફેરફાર કરવો છે શું કરવો છે તાપમાનનો આપણે ફેરફાર તો રસાયણ વિજ્ઞાનની અંદર તમને બધાને ખ્યાલ છે કે ભાઈ તાપમાનનો છે ફેરફારની અસર છે તો એની અંદર પેલા તો આપને સૌ પ્રથમ ઈ ખબર હોવી જોઈએ કે ભાઈ તાપમાનની આપણે ફેરફારની અસર છે એ સમજવી છે તો એની અંદર તમને પેલા ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ રસાયણ વિજ્ઞાનની અંદર બે પ્રકારની છે શું આવશે પ્રક્રિયા આવશે તો એ બે પ્રકારની જે પ્રક્રિયા આવશે તો એની અંદર તમને ખૂબ જ ઉષ્મા ક્ષેપક અને ઉષ્મા શોષક તો એ પણ તમને વાત કરી દઉં ઉષ્મા ઉષ્મા ક્ષેપકો અથવા ઉષ્મા શોષકો હાલો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કોને કહેવાય તો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દરમિયાન શું થાય તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન છે એ પ્રક્રિયા દરમિયાન ઉર્જા છે શું થાય તો ઉર્જા છે એ છૂટી પડે શું થાય છૂટી પડે તે પ્રક્રિયાને શું કહેવાય તો તે પ્રક્રિયાને ઉષ્મા ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેવાય શું કહેવાય તે પ્રક્રિયાને ઉષ્મા ક્ષેપક પણ એક વસ્તુ યાદ રાખજો એની અંદર આપણે જે ઉષ્મા ગતિ શાસ્ત્ર ચેપ્ટર બાકી છે એની અંદર આવશે ડેલ્ટા એચ ડેલ્ટા એચ એટલે શું થશે તો ડેલ્ટા એચ એટલે એન્થાલ્પીમાં થતો ફેરફાર તો જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય ત્યારે ઉષ્મા છૂટી પડે છે એટલે ડેલ્ટા છે 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 એન્થાલ્પીમાં એન્થાલ્પીમાં થતો થતો ફેરફાર ફેરફાર અને જે એનું મૂલ્ય ઋણ આવે આવે શું એનું મૂલ્ય ઋણ એટલે તમારે કોઈ પણ પ્રક્રિયા આપેલી હોય અને ઈ પ્રક્રિયાની અંદર તમને શું કીધું હોય તો એ પ્રક્રિયાની અંદર તમને ઉષ્મા છે એ શું આપવું હોય તો ઉષ્મા છે એક ક્ષેપક પ્રક્રિયા છે તો એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા

ઉષ્મા આપવી પડે તો જે રાસાયણિક પ્રક્રિયા છે એ દરમિયાન શું કરો છો તમે ઉષ્મા આપો છો તો ઉષ્મા આપવી પડે શું કરવું પડે ઉષ્મા આપવી પડે તો તે પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય તો તે પ્રક્રિયા છે અથવા ઉષ્માનું શોષણ કરે આપવી પડે ન સમજણ આવે તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શું થાય શોષણ થાય તેમાંથી પર્યાવરણમાંથી હો તો ઉષ્માનું છે એ ઉષ્માનું શોષણ છે એ શોષણ થાય તો તે પ્રક્રિયા કઈ પ્રક્રિયા કેવાય પ્રક્રિયા પ્રક્રિયા કહેવાય છે તો એ ઉષ્મા શોષક પ્રક્રિયા થશે તો એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે એ શું છે તો એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે તો એ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા ને આપણે શું કહેશું કે ભાઈ ડેલ્ટા એચ નું મૂલ્ય અહીંયા કેવું મળશે તો ડેલ્ટા એચ નું મૂલ્ય અહીંયા ધન મળશે કેવું મળશે ધન તો તે પ્રક્રિયા છે એ કેવી હોય તો તે પ્રક્રિયા છે એ ઉષ્મા શોષક તો ડેલ્ટા એચ ના મૂલ્ય તમને ખબર પડી ગયા હવે આપણે એની અંદર શું કરવું છે તો હવે એના ઉપર આપણે છે એ તાપમાન છે એ તાપમાનનો ફેરફાર કરવો છે તો જો તાપમાનની અંદર ફેરફાર કરવામાં આવે તો આપણો જે સંતુલન સ્થપાયેલું હોય તો એ સંતુલન અચળાંકમાં પણ શું થાય તો સંતુલન અચળાંક કેસી છે તો એ કેસીમાં પણ શું જોવા મળશે તો સંતુલન અચળાંક કેસીમાં પણ ફેરફાર છે એ ફેરફાર જોવા મળે છે પણ અહીંયા એક વસ્તુ ખાસ સમજવાની છે કે જો છે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય પણ પેલા હું તમને છે ને એક વસ્તુ સમજાવી દઉં એટલે આ ટોપિક આખો તમને છે એ આવડી જશે એની અંદર આપણે વાત કરીએ તો તમને એક ઉદાહરણ સમજાઈ દઉં ને એટલે તમને ખબર પડી જાય ઉદાહરણ છે એ તમને દસમા ધોરણની અંદર પણ ભણી જાય છો કે ભાઈ સાંદ્ર એસિડ માંથી મંદ એસિડ બનાવવું છે બધાને ખ્યાલ હશે કે ભાઈ સાંદ્ર એસિડ મંદ એસિડ બનાવવું તો તમને બધાને ખબર છે કે ભાઈ સાંદ્ર એસિડ માંથી મંદ એસિડ બનાવવું હોય તો તમને છે એસિડ માં પાણી ઉમેરો કે પાણીમાં એસિડ ઉમેરો તો એ તમને દસમા ધોરણની અંદર ખ્યાલ હશે પણ જે સાંદ્ર એસિડ માંથી એસિડ તમે બનાવો છો એ પ્રક્રિયા કેવી છે તો પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે તો ઉષ્મા છે એ શું થશે તો ઉષ્મા ત્યાં છૂટી પડશે ઉર્જા છે એ છૂટી પડશે તો હવે આવી પ્રક્રિયા હોય તો આવી પ્રક્રિયામાં ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો એની અંદર તમને ખબર જ છે કે પાણીમાં એસિડ ઉમેરાય પાણી ઉમેરો એમાં કઈ ફેર ન પડે પ્રક્રિયા તો સરખી જ થવાની છે ને પ્રક્રિયા ભાઈ સરખી જ થાય પ્રક્રિયામાં કઈ નો ફેર પડે પણ જ્યારે તમે એસિડ માં પાણી ઉમેરશો ત્યારે એટલી બધી ઉસ્માનિયા છૂટી પડશે જેના કારણે એસિડ છે એના છાંટા છે એ આપણી ઉપર ઉડે એટલે ક્યારે છે એ એસિડમાં પાણી ઉમેરવું નહીં પણ શું લેવાનું આપણે પાણી એક બીકરની અંદર લેવાનું અને ઈ બીકરની અંદર હવે તમારે એસિડ છે એ ધારો કે H2SO4 લ્યો સલ્ફ્યુરિક એસિડ તો સલ્ફ્યુરિક એસિડના ધીમે ધીમે તમારે ટીપા ઉમેરવાના અને કાચના સળિયા વડે છે એ દ્રાવણને તમારે હલાવતું જવાનું એટલે આ પ્રક્રિયા દરમિયાન અહીંયા શું થશે તો આ પ્રક્રિયા દરમિયાન અહીંયા છે એ શું થશે તો કે ભાઈ ઉષ્મા છૂટી પડશે પણ હવે એ જે ઉષ્મા છૂટી પડે છે તો એને એક મોટા પાત્ર ની અંદર છે અહીંયા ફરતી ઠંડુ પાણી અથવા તો અહીંયા શું રાખી દેવાનું તમારે બરફના ટુકડા તો બરફ બરફના ટુકડાઓ છે એ બરફના ટુકડાઓને અહીંયા ગોઠવી દેવાના ઓકે એટલે જે ઓલી ઉષ્મા છૂટી પડે ને તો એ ઉષ્મા છૂટી પડશે તો શું થશે તો ઉષ્મા છૂટી પડશે એનું શોષણ કોણ કરી લેશે બરફ ઓકે સમજણ પડી ગઈ તો જયારે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય શું હોય ઉષ્માક્ષેપક પ્રક્રિયા તો ત્યાં તમે તાપમાન વધારો તો ફાયદાકારક થાય કે તાપમાન ઘટાડો તો ફાયદાકારક તો શું કર્યું તમે તાપમાન છે એ તાપમાન આપણે શું કર્યું તો તાપમાન છે એ આપણે ઘટાડ્યું તો તાપમાન છે એ ઘટાડવાથી શું થશે તો ઘટાડવાથી છે એ ફાયદાકારક થશે અને સંતુલન અચળાંક છે એ સંતુલન અચળાંકમાં મૂલ્ય વધશે અને એ પ્રક્રિયા છે પ્રક્રિયાના અંદર તાપમાન ના છે શું થશે તો તાપમાનના વધારા સાથે સંતુલન ઘટે અને તાપમાન અચલાંગ હોવી જોઈએ કે જે પ્રક્રિયા છૂટી પડતી હોય ત્યાં આપણે એનું તાપમાન વધારવું હોય તો તાપમાન વધારો શું કેવી રીતે તાપમાન વધે તો કે ભાઈ તમે એને ઉષ્મા આપો તમારી ઘરે જે પાણી છે એનું તાપમાન વધારવું હોય તો તમે પાણીને ગરમ કરો છો કેવી રીતે તમે પાણીનું ગરમ કર્યું કે ભાઈ તમે છે એ સ્ટવ દ્વારા છે એ તમે અહીંયા શું કર્યું તો સ્ટવ દ્વારા છે એ તમે અહીંયા એને ઉષ્મા છે એ ઉષ્મા શું કર્યું છે તો કે ભાઈ ઉષ્મા તમે આપેલી છે ઓકે હાલો તો હવે એના ઉપરથી આપણે બે વસ્તુ ખાસ સમજવાની છે તો તમારી પાસે પ્રક્રિયાઓ કેટલી આવી તો પ્રક્રિયાઓ બે આવી કઈ કયા કયા પ્રકારની ઉષ્માક્ષેપક પ્રક્રિયા તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે પ્રક્રિયા દરમિયાન શું થશે ઉષ્મા છૂટી પડશે તો ઉષ્મા ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો મૂલ્ય છે ઉષ્મા સંતુલન અચળાંક શું કહું છું સંતુલન અચળાંક તો સંતુલન અચળાંક છે એ સંતુલન અચળાંક શું થશે તો સંતુલન અચળાંક તાપમાનના વધારા સાથે શું થશે તાપમાનના

તો એની અંદર સંતુલન અચલાંકમાં તાપમાનના વધારા સાથે ઘટે ઘટે છે છે કોણ સંતુલન અચલાંક લખવું હોય તો કેવી રીતે લખાય તો એની અંદર છે એ તમને ખબર જ છે કે આ સંતુલન અચલાંકમાં આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં ઉષ્માક્ષેપક ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં સંતુલન અચળાંક ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં સંતુલન અચળાંક તો સંતુલન અચળાંક તાપમાનના ઘટાડા સાથે શું તાપમાનના ઘટાડા સાથે છે ઘટાડા ઘટાડા સાથે સાથે વધે છે તો એની અંદર જો તાપમાનનો તમે ઘટાડો કરશો તો એમાં સંતુલન અચળાંક છે તો એ સંતુલન અચળાંકમાં શું થશે તો સંતુલન અચળાંકમાં વધારો થશે ઓકે સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો આપણે સમજીએ તો તમને બધાને ખબર છે કે જે પ્રક્રિયા દરમિયાન શું થશે તો ઉષ્મા શોષક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા છે એ શું કરશે મેળવશે ઉષ્મા તમે મેળવે છે અને હજી તમે એને વધારે તાપમાન વધારવા વધારે ઉષ્મા આપશો તો પ્રક્રિયાની અંદર છે તાપમાન વધારશો તો ફાયદાકારક થશે એટલે કે સંતુલન અચલાંકમાં વધારો થશે તો પ્રક્રિયા 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 છે છે જેની અંદર તમને ખબર કે ડેલ્ટા એચ નું મૂલ્ય કેવું મળશે તો ડેલ્ટા એચ નું મૂલ્ય ધન મળશે તો ડેલ્ટા એચ નું મૂલ્ય ધનમાં સંતુલન અચલાંક છે એ સંતુલન અચલાંક શું થશે તો સંતુલન અચલાંક છે સંતુલન અચલાંક હવે આપણે અહીંયા શું કરવું છે તો તાપમાનમાં વધારા સાથે તો તાપમાનમાં તમે શું કરો છો વધારો તો તાપમાનમાં તાપમાનમાં શું કરો છો વધારો તો તાપમાનમાં વધારા સાથે શું થશે તો તાપમાનના વધારા સાથે વધે છે શું થાય છે તાપમાનના વધારા સાથે વધે છે તો એની અંદર ઉષ્મા શોષક પ્રક્રિયા છે તો ઉષ્મા શોષક પ્રક્રિયામાં સંતુલન અચળાંક છે એ તાપમાનના વધારા સાથે શું થશે તો તાપમાનના વધારા સાથે વધે છે ઓકે તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આ ખાસ આપને ખબર હોવી જોઈએ હવે આપણે એની અંદર બે ત્રણ ઉદાહરણ અને બે ત્રણ પ્રયોગ કરી અને આ વસ્તુ આપણે સમજવી છે એટલે તમને ખ્યાલ આવે ઓકે હાલો આ વસ્તુ મગજમાં બેસી ગઈ એટલે હવે એના ઉદાહરણ અને પ્રયોગો છે તો એ પ્રયોગો પણ તમને છે એ ખબર પડી જશે તો એની અંદર આપણે એમોનિયાની બનાવટ માટેનું હેબર પદ્ધતિનું ઉદાહરણ લઈએ તો એમોનિયાની ની બનાવટ તો એમોનિયાની બનાવટ છે એ કઈ પદ્ધતિ દ્વારા કરાય તો એ બધાને ખબર જ છે દસમા ધોરણની અંદર તમે ભણી ગયા છો હેબર પદ્ધતિ તો હેબર પદ્ધતિની અંદર જો એન ટુ વાયુ સાથે થ્રી એચ ટુ પ્રક્રિયા કરો છો

એ કેવી હશે એ પ્રક્રિયા છે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હશે તો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હશે તો તરત જ તમને ખબર પડી જશે કે ભાઈ આ જે પ્રક્રિયા છે એની અંદર તાપમાન વધારશો તો શું થશે તો તાપમાનનો વધારો તમે કરશો તો શું થશે તો તાપમાનનો વધારો છે એ કરવાથી પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર સંતુલન અચલાન ઘટે જો સંતુલન અચલાંગ ઘટે તો નિપજનું પ્રમાણ કેવું થાય તો કે ભાઈ પ્રમાણ છે 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 એ એ એ ઓછું મળશે 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 આપણે કેવી કેવી ઓછી ઓછી તો તો મળે એટલા માટે અહીંયા શું કરશું તો એની અંદર અહીંયા તાપમાનમાં વધારો કરશું તો એમોનિયા ના સંતુલન ને ડાબી બાજુ ખસેડશે એટલે તમને મેં કીધું ને આ ટેક્સ્ટબુકમાં આપણે ડાબી ને જમણી શબ્દ વાપરો છે એની જગ્યાએ તમે પુરોગામી અને પ્રતિગામી શબ્દ છે એ વાપરી શકો તો આ એમોનિયાની પ્રક્રિયામાં એમોનિયાની છે એમોનિયાની પ્રક્રિયામાં એમોનિયાની પ્રક્રિયામાં તાપમાન વધારવાથી તાપમાનનો વધારો કરવાથી તાપમાનનો શું કરશો તમે વધારો છે વધારો કરવાથી તો તાપમાનનો વધારો કરવાથી સંતુલન છે સંતુલન કઈ બાજુ ખસે છે તો સંતુલન છે આ ડાબી બાજુ પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થશે ને

તો પ્રક્રિયાની અંદર છે એ તાપમાન કેવું રખાય નીચા તાપમાને પ્રક્રિયા કરાય એટલે સંતુલન છે એ જમણી બાજુ ખસે શું થશે સંતુલન છે એ સંતુલન કઈ બાજુ ખસે જમણી બાજુ જમણી બાજુ એટલે આ બાજુ એટલે નિપજનું પ્રમાણ વધે તો સંતુલન જમણી બાજુ છે એ જમણી બાજુ ખસે છે શું કરે છે સંતુલન છે જમણી બાજુ ખસે છે અને નિપજનું પ્રમાણ છે શું કરી શકાય તો નિપજનું પ્રમાણ વધારી શકાય તો બધા જ વિદ્યાર્થી મિત્રોને એમ થાય કે સાહેબ આપણે તો એમોનિયા છે જે તો બહુ વિશ્વની અંદર સૌથી વધારેમાં વધારે વપરાતું રસાયણ છે ખાતરોની અંદર અમુક સંયોજનોની બનાવટની અંદર તો આપણે એમ કરીએ કે આનું તાપમાન છે ને ખૂબ જ ઘટાડી દઈએ અને આપણે એમોનિયા છે ને એ વધુ પ્રમાણની અંદર મેળવી લઈએ એવું છે એ શક્ય થશે પણ જો તમે એટલું બધું તાપમાન તમે નીચું લઈ જશો તો પ્રક્રિયાનો વેગ વેગ એટલે સમય કે જેટલા સમયમાં પ્રક્રિયા પૂરી થતી હશે ને એના કરતા સમય વધારે લેશે તો એટલું બધું તાપમાન એ પછીની વાત છે આપણે કે ભાઈ એટલું બધું તાપમાન નહીં તાપમાન તો ઘટાડવું જ પડશે પણ એટલું બધુંય તમે નહીં ઘટાડી શકો કે પ્રક્રિયાનો વેગ ધીમો થઈ જાય જો પ્રક્રિયાનો વેગ ધીમો થઈ જશે તો તમારે પ્રક્રિયાની અંદર શું કરવું જોશે તો પ્રક્રિયાના વેગનો વધારા માટે તમારે પ્રક્રિયામાં શું કરવું પડશે ઉદીપક ઉમેરવો જોશે ઉદીપક ઉમેરશો એટલે શું થશે પ્રક્રિયાના વેગમાં વધારો થશે ઓકે સમજાઈ ગયો હાલો તો ત્યાર પછી હવે આપણે વાત કરવાની છે તો એના પ્રયોગ આપ્યા છે અને ઈ પ્રયોગ છે એ પ્રયોગની અંદર વધારે છે એ તમે સારી રીતે છે શું કરી શકો સમજી શકશો તો એની અંદર આપણે વાત કરીએ છીએ તો એની અંદર આપણે કે ભાઈ તમને આખો પ્રયોગ અહીંયા સમજાવું એટલે ઓટોમેટિક આખું છે એ તમને ખબર પડી જશે આપણે અહીંયા શું કરવું છે તો આપણે અહીંયા ત્રણ બીકર લેવા છે શું લેવું છે આપણે ત્રણ બીકર તો આપણે ત્રણ બીકર લઈએ હાલો તો આ ત્રણ બીકર છે એને નામ આપી દીધો તમે એ બીસી શું નામ આપી દીધું એ બીસી આ બીકર ની અંદર તમે પાણી ભેર્યું છે ઓરડાના તાપમાને પાણી ભીર્યું છે ક્યાં તાપમાને ભેર્યું છે ઓરડાના તાપમાને ઓરડાના તાપમાને એટલે બસો ને અઠ્ઠાણું કેલ્વિન હો ઓરડાનું તાપમાન કે રસાયણ વિજ્ઞાનની અંદર એટલે પચીસ અંશ સેલ્સિયસ લેવાનું પછી એમ નહીં કહેતા કે ઉનાળામાં પાંત્રીસ હોય ને શિયાળામાં દસ હોય પણ ઓરડાનું તાપમાન છે એ આપણે પચીસ અંશ સેલ્સિયસ એટલે બસો અઠ્ઠાણું કેલ્વિન તાપમાનની વાત કરવાની બીજું પાણી છે એનું આપણે તાપમાન ત્રણસો ને ત્રેસઠ કેલ્વિન એટલે સી બીકરની અંદર પાણી ભરીએ છીએ એનું તાપમાન આપણે ત્રણસો ને ત્રેસઠ કેલ્વિન તાપમાન રાખીએ છીએ શું રાખીએ છીએ ત્રણસો તાપમાન ઓછું પાણી જ ભીરું છે બધામાં ત્રણેયમાં છે એ પાણી જ ભરેલું છે પણ ત્રણેય બીકર અંદર તાપમાન પાણીનું છે એ કેવું છે અલગ અલગ રાખેલું છે હવે આપણે એની અંદર શું કરીએ તો એની અંદર તમને બધાને ખબર છે જો એના અણુ શું કહું છું દ્વિ અણુ અણુ એટલે એન ટુ ઓ ફોર તો એન ટુ ફોર છે એટલે શું થશે તો કે ભાઈ એન ટુ ઓ ફોર એટલે દ્વિઅણુ બનાવશે તો આના કેટલા મૂલ લેવા પડે બે તો જ્યારે એન્ટ છે એનો રંગ કેવો છે કેટલું આપ્યું છે સત્તાવન પોઈન્ટ બે એટલે પેલા તો એ તમને ખબર પડી ગઈ કે ભાઈ આ પ્રક્રિયા છે એ કેવી છે તો આ પ્રક્રિયા છે એ તમને બધાને ખ્યાલ છે કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે ઓકે હવે જો NO2 નો રંગ કેવો છે કથાઈ રંગ છે અને જ્યારે N2O4 નો રંગ કેવો છે તો કે રંગ વિહીન છે હવે તમારે બે ટેસ્ટ ટ્યુબ લેવાની છે કેટલી ટેસ્ટ ટ્યુબ લેવાની છે બે તો આ બે તમે ટેસ્ટ ટ્યુબ લ્યોસો બેય ટેસ્ટ ટ્યુબની અંદર સરખી સાંદ્રતા ધરાવતો તમારે શું કરવાનું છે તો સરખી સાંદ્રતા ધરાવતો કથાઈ રંગનો વાયુ છે એ વાયુ બંને ની અંદર અહીંયા ભરી આ કથાઈ રંગનો વાયુ છે તો એ કથાઈ રંગનો વાયુ છે એ અહિયાં તમારે શું કરવાનું છે ભરી દો રેડી બે ની અંદર તો બે ટેસ્ટ્યુબ ની અંદર તમે કથાઈ રંગનો વાયુ છે એ ભરી દો અને બસો ને અઠાણું કેલ્વીન તાપમાને જે ઓરડાનું પાણી છે એની અંદર બંને ટેસ્ટ ટયુબ ને ઢાંકી દો ઉપરથી અને એ બંને ટેસ્ટ ટ્યુબ ને છે એ તમે કોની અંદર કે ભાઈ ઓરડાના તાપમાને જે પાણી છે એની અંદર તમે ડુબાડી દો એટલે તમારી જે ટેસ્ટ યુબ છે એના ઉપર રબરનું છે એ બૂજ લગાવી એટલે કે પાણી ટેસ્ટ યુબની અંદર ન જાય એવી રીતે આ બે ટેસ્ટ યુબને છે એ એનવો ટુ વાયુ છે એ ભરેલો છે અને એનો ટુ વાયુ ભરેલો છે એ તમારે શું કરવાનું છે કે એની અંદર છે એ તમારે મૂકી દેવાનું છે ઓકે હાલો હવે આપણે એની અંદર વાત કરીએ તો બસોને અઠ્ઠાણું કેલ્વિન તાપમાને એનવો ટુ અને N2O4 વચ્ચે છે એ થોડીક વાર જશે એટલે બંને વચ્ચે છે એ શું સ્થપાય જશે તો બંને વચ્ચે છે એ સંતુલન સ્થપાય જશે શું સ્થપાય જશે સંતુલન અને પ્રક્રિયા છે એ કેવી છે તો એ પ્રક્રિયા છે એ તમને બધાને ખબર છે કે 8 થી 10 મિનિટ તમે એની અંદર રાખશો તો 8 થી 10 મિનિટ રાખશો એટલે પ્રક્રિયા છે એ પ્રક્રિયા શું થશે તો પ્રક્રિયાની અંદર સંતુલન સ્થપાય જશે અને પ્રક્રિયા કેવી છે તો એ પણ તમને ખબર છે કે પ્રક્રિયા છે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે

તાપમાન નો શું કર્યો ઘટાડો કર્યો શું તાપમાન નો શું કર્યો ઘટાડો કર્યો હવે પ્રક્રિયા જોવો જે તમારી પાસે કેવી છે ઉષ્માક્ષેપ તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે તો જો તમે તાપમાન અચળાંક સંતુલન અચળાંક વધારો થશે તો સંતુલન અચળાંકમાં વધારો થાય તો તમને ખ્યાલ જ છે કે પ્રક્રિયા છે કઈ બાજુ સંતુલન છે એ સ્થપાયેલું હશે તો એ સંતુલન કઈ બાજુ ખસે છે કે જમણી બાજુ ખસે જમણી બાજુ ખસે એટલે તરત જ તમને ખબર પડી જાય એટલે કથાઈ રંગની તીવ્રતામાં છે એ તીવ્રતામાં ઘટાડો થશે કથાઈ રંગની તીવ્રતામાં અહિયાં ઘટાડો થશે એટલે પ્રક્રિયા ની અંદર સંતુલન છે એ કઈ બાજુ કહીશું તો કે જમણી બાજુ કહીશું પણ અહીંયા તમે તાપમાનમાં છે શું કર્યું તો અહીંયા તાપમાનમાં તમે વધારો કર્યો તો તાપમાનમાં વધારો કર્યો એટલે ખ્યાલ આવી જશે તમને કે અહીંયા છે આ કથાઈ રંગની તીવ્રતામાં શું થશે રંગની તીવ્રતા તો અહીંયા કથાઈ રંગની તીવ્રતામાં છે તીવ્રતામાં વધારો થશે શું થશે તીવ્રતામાં વધારો તો અહીંયા કથાઈ રંગની તીવ્રતામાં છે એ કથાઈ રંગની તીવ્રતામાં શું થશે તો કથાઈ રંગની તીવ્રતામાં શું થશે વધારો છે એ વધારો થાય છે તો કથાઈ રંગની તીવ્રતામાંથી એ શું થશે તો કથાઈ રંગની તીવ્રતામાંથી એ વધારો થશે એટલા માટે શા માટે વધારો થયો કે તાપમાન તમે વધાર્યું તો તાપમાન વધારવાથી શું થશે તો તાપમાન વધારવાથી છે એ વધારવાથી શું થશે તો પ્રક્રિયાની અંદર સંતુલન ડાબી બાજુ થશે જો ડાબી બાજુ ખસે એટલે કોનું પ્રમાણ વધશે એનું ઓટું તો નો રંગ કેવો છે કથાઈ તો અહીંયા કથાઈ રંગની તીવ્રતામાં શું થાય વધારો થાય તો કથાઈ રંગની તીવ્રતામાં અહીંયા શું જોવા મળશે વધારો જોવા મળશે ઓકે સમજણ પડી ગઈ તમને તો આ પ્રક્રિયા છે કયું ઉદાહરણ લીધું આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ લીધું તો એવી જ રીતે આપણે છે એક ઉષ્મા શોષક પ્રક્રિયા છે એનું પણ ઉદાહરણ લઈ અને આપણે સમજીએ તો બીજું ઉદાહરણ આપણે લઈએ ઉષ્મા શોષક તેની વાત કરીએ ઉષ્મા શોષક પ્રક્રિયા લઈએ તો ઉષ્મા શોષક પ્રક્રિયાનું એક ઉદાહરણ આપણે જોઈએ તો એની અંદર એનો રંગ છે કેવો રંગ છે એનો રંગ છે ગુલાબી રંગ છે કેવો રંગ છે ગુલાબી રંગ એની સાથે છે ફોર સીએલ માઇનસ પણ ફોર સીએલ છે એ તો રંગવિહીન છે એટલે એને કઈ ધ્યાનમાં લેવાનું નથી એની સાથે પ્રક્રિયા છે એ પ્રક્રિયા થઈ અને તમને શું આપે છે તો પ્રક્રિયા થઈ અને સી ઓ સીએલ ફોર સીઓ સીએલ ફોર પ્લસ અને પ્લસ શું આપે છે તો પ્લસ સિક્સ એચ ટુ ઓ આપે છે શું આપે છે આપને સિક્સ એચ ટુ ઓ એકવીસ આપને લિક્વિડ આપે છે ઓકે અને આ એકવીસ હાલો તો હવે આની અંદર આ પ્રક્રિયા જોઈએ ફોર સીએલ માઇનસ એચ ટુ ઓ સિક્સ તો એની અંદર હવે આ પ્રક્રિયાનો આપણે COCL4 minus 2 એટલે અહીંયા ચાર્જ છે એ 2 આ પ્રક્રિયાની અંદર આનો કલર કેવો છે તો આનો કલર છે વાદળી પણ તમને અગાઉ કહી દીધું કે આ પ્રક્રિયા છે કેવી છે તો આ પ્રક્રિયા છે એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે કેવી પ્રક્રિયા છે ઉષ્મા શોષક તો હવે જો આની અંદર જો તાપમાનમાં વધારો કરવામાં આવે તો પ્રક્રિયા છે એ કઈ બાજુ તાપમાનમાં વધારો કરો તો સંતુલન જમણી બાજુ થશે તાપમાનમાં શું કરો વધારો તો તાપમાનમાં છે તાપમાનમાં વધારો કરો તો સંતુલન વાદળી રંગનું જોવા મળશે પણ જો આ પ્રક્રિયા અંદર તમે તાપમાનમાં ઘટાડો કરશો પ્રક્રિયા કેવી છે ઉષ્મા શોષક તો તાપમાનમાં છે શું કરો તમે તો તાપમાનમાં છે તાપમાનમાં ઘટાડો કરશો તો તાપમાનમાં ઘટાડો કરતા શું થશે કેવો થઈ જશે તો ત્યારે મિશ્રણ છે એ ગુલાબી રંગનું થશે એટલે ટેક્સ્ટબુક અંદર તમને પેજમાં આપેલું છે ત્યાં તમે જોશો એટલે કીધું છે કે જો ઓરડાના તાપમાને સંતુલન છે એ મિશ્રણ વાદળી રંગનું છે અને જ્યારે જો તમે આને ઠારણ એટલે કે મિશ્રણને જો ઠંડુ ઠંડુ પાડો એટલે તાપમાન શું કર્યું કહેવાય ઘટાડવામાં આવશે ત્યારે મિશ્રણનો રંગ છે તો એ મિશ્રણનો રંગ કેવો બની જશે તો મિશ્રણનો રંગ છે એ ગુલાબી બનશે તો વિદ્યાર્થી મિત્રો આ પણ જે અસર છે તો એ પણ અસર છે મોસ્ટ ટાઈમ ટાઈમથી છે તો દબાણ આપણે કેટલી તો ત્રણ અસર છે એ ત્રણ અસરનો આપણે શું કર્યું તો ત્રણ અસરનો છે એ આપણે અભ્યાસ કર્યો તો એની અંદર પહેલી અસર શું હતી સાંદ્રતાની અસર 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 બીજી કઈ કઈ હતી હતી તો તો દબાણની અને ત્રીજી કે તાપમાનની ઓકે ત્યાર પછી આવે છે બે અસર પાંચ છે ટોટલ આની અંદર વાયુની અસર અને ઉદીપક અસર તો એ વાયુની અને ઉદ્દીપક અસર આપણી ટેક્સ્ટબુક અંદર છે એ સિલેબસમાં નથી એટલે આપણે એની કઈ વાત કરવી નથી ઓકે હાલો તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આ ત્રણેય ત્રણ અસર આપણે જે ત્રણે ત્રણ અસરનો ઔદ્યોગિક ક્ષેત્રે એટલે કે ઉદ્યોગોની અંદર છે એ શું કરવામાં આવે ઉપયોગ કરવામાં આવે છે અને ઉદ્યોગોની અંદર જે ઉપયોગ કરી અને શું કરશે તો એની અંદર જે પ્રોડક્શન એટલે કે જે બનાવતા હોય કંપનીવાળા તો એની અંદર એવી પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ સેટ કરશે શું કરશે આ ત્રણેય ઉપયોગનો અસર કરીને એવી પરિસ્થિતિ એની અંદર સેટ કરશે જેના કારણે નિપજ છે નિપજ શું કરી શકાય વધારેમાં વધારે છે એ નીપજ મેળવી શકાય તો એ વધારેમાં વધારે નીપજ મેળવવા માટે આ ત્રણેય પરિબળોને ધ્યાનમાં રહી અને કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય તો એ પ્રક્રિયાને છે એ પ્રાયોગિક રીતે એવી રીતે સેટ કરવામાં આવશે કે ઓછા સમયમાં એટલે કે પ્રક્રિયાનો વેગ ઝડપી બને અને તાપમાન અને દબાણ એવી રીતે સેટ કરશે જેથી જે પ્રક્રિયાની અંદર નીપજનું પ્રમાણ છે એ વધારે મળશે એટલે ઉદ્યોગોની અંદર ફાયદો થશે ઓકે